नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषयनामाना मूल तत्व चैप्टर 1 भागीदारी विषय प्रवेश। तो विद्यार्थी मित्रों, आपणे आ चैप्टर में टूंका दाखलानो अभ्यास करीए छीए। दाखला नंबर 7 नी रकम जोईए। राम, रहीम अने ईशु एक भागीदारी पेढ़ीना भागीदारों छे। तारीख 1/4/2016 ना रोज तेमनी मूड़ी अनुक्रमे 60,000, 40,000 अने 50,000 हती। वर्षना अंते नफानी वहेंचणी कर्या पछी मालूम पड्यू के मूड़ी पर 6% लेखे व्याज गणवानुं रही गयुं छे। भूल सुधारणा नोंध लखो। विद्यार्थी मित्र, आ दाखलामां आपणने भागीदारोनी मूड़ी आपी छे 60,000, 40,000 अने 50,000। मूड़ी पर व्याज गणवानुं रही गयुं छे। मूड़ी पर 6% लेखे व्याज गणवानुं छे। मूड़ी पर 6% लेखे व्याज गणवानुं छे। मूड़ी पर व्याजनी गणतरी करवा माटे आपणे सौथी पहेला कोष्टक बनावीए। विगत, राम, रहीम, ईसु अने कुल। हवे दाखलामां जे मूड़ी आपेली छे एना 6% आपणे व्याज गणीशुं। सौथी पहेला आपणे रामनी मूड़ी पर व्याज गणीए। रामनी मूड़ी पर व्याज, रामनी मूड़ी छे 60,000। 60,000ના 6% એટલે રકમ આવશે 3600। રહીમની મૂડી 40,000, 40,000ના 6% રકમ આવશે 2400। ઈસુની મૂડી 50,000, 50,000ના 6% રકમ આવશે 3000। ત્રણેયના મૂડી પર વ્યાજનો સરવાળો 3600, 2400 અને 3000, સરવાળો આવશે 9000। હવે વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ ગણ્યું છે એ દરેક રકમની આગળ આપણે લખીશું પ્લસ। મૂડી પર વ્યાજ હોય તો પ્લસ લખીશું, ઉપાડ પર વ્યાજ હોય તો માઇનસ લખીશું। જ્યારે ભાગીદારો મૂડી પર વ્યાજ ગણવાનું રહી જાય છે ત્યારે મૂડી પર વ્યાજ ગણી અને મૂડી પર વ્યાજની જે રકમ આવે છે એની આગળ આપણે લખીશું પ્લસ। હવે મૂડી પર વ્યાજ ગણવાના કારણે નફામાં ઘટાડો થાય છે। મૂડી પર વ્યાજ ગણવાના કારણે નફામાં ઘટાડો થાય છે। તો હવે આપણે નફામાં ઘટાડો થયો એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું। નફામાં જે ઘટાડો થયો છે એને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આ દાખલામાં આપણું નફા નુકસાનનું પ્રમાણ થશે 1:1:1। નફા નુકસાનનું પ્રમાણ થશે 1:1:1। હવે આપણા દાખલાની અંદર મૂડી પર વ્યાજની કુલ રકમ હતી 9000। આ 9000 આપણે મૂડી પર વ્યાજ ગણ્યું એટલો નફામાં ઘટાડો થશે। 9000 જેટલો નફામાં ઘટાડો થશે કારણ કે આપણે મૂડી પર વ્યાજ ગણ્યું। તો એ 9000ને આપણે ભાગીદારો વચ્ચે 1:1:1ના પ્રમાણમાં વહેંચી દઈશું। ભાગીદારો વચ્ચે 1:1:1ના પ્રમાણમાં વહેંચી દઈશું। તો 9000×1/3, 3 ભાગીદાર છે એટલે 1/3। રામના નફામાં ઘટાડો આવશે 3000। 1:1નું પ્રમાણ છે એટલે રહીમમાં પણ 3000 આવશે અને ઈસુમાં પણ 3000 આવશે। 9000ને આપણે 1:1:1ના પ્રમાણમાં વહેંચી દીધું। હવે નફામાં ઘટાડો થયો છે એટલે દરેક રકમની આગળ આપણે માઇનસનું નિશાન લખીશું। દરેક રકમની આગળ આપણે માઇનસનું નિશાન લખીશું। -3000, -3000, -3000 અને -9000। હવે આપણે સરવાળા બાદબાકી કરીશું। રામમાં +36000, -3000 એટલે તફાવતની રકમ આવશે 600। રહીમમાં +2400, -3000 એટલે તફાવતની રકમ આવશે -600। +3000, -3000 તફાવતની રકમ આવશે 0 અને કુલમાં -10। હવે આપણને ખ્યાલ છે કે જ્યારે જમા પ્લસ જવાબ આવે ત્યારે એમાં જમા લખીશું। અને માઇનસ જવાબ આવે ત્યાં ઉધાર લખીશું। જમાને ઉધાર લખાઈ ગયા પછી આપણે ભૂલ સુધારણા નોંધ લખીશું એટલે કે આમનોંધ લખીશું। આમનોંધના ખાના પાડીએ તારીખ, વિગત, થાપા, ઉધાર, જમા। હવે રહીમના ખાનામાં રકમ જમા આવે છે અને રામના ખાનામાં રકમ જમા આવે છે અને રહીમના ખાનામાં રકમ ઉધાર આવે છે તેના પરથી આપણે આમનોંધ લખીશું। રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા, તે રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા। રહીમમાં રકમ ઉધાર છે એટલે આપણે આમનોંધ લખીશું। રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા બાબત જે લખીશું। મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ।
दाखला नंबर 8 रकम जोईए। लता, गीता और प्रवीणा एक भागीदारी पेढ़ी भागीदार है। नफा की वहेंचणी कर्या पछी मालूम पड़ू कि उपाड़ पर व्याज गणवानुं रही गयुं छे। उपाड़ पर रुपया 2700, रुपया 1200 और रुपया 1500 व्याज गणवानुं रही गयुं छे। भूल सुधारणा नोंध लखो। अगाउना दाखला में मूड़ी पर व्याज गणवानुं रही गयुं हतुं त्यारे आपणे कोष्टक बनाव्युं हतुं, एज रीते आपणे कोष्टक बनावीशुं। विगत, लता, गीता, प्रवीणा अने कुल। હવે દાખલામાં મૂડી પર વ્યાજ કેટલું ગણવાનું રહી ગયું હતું એની રકમ આપી, ઉપાડ પર વ્યાજ કેટલું ગણવાનું રહી ગયું હતું એની રકમ આપી છે। તો ઉપાડ પર વ્યાજ કોષ્ટકમાં લખીએ, આપણે પહેલાં ઉપાડ પર વ્યાજની રકમ લખી દઈશું। આપણે દાખલો ગણતી વખતે સૌથી પહેલાં ઉપાડ પર વ્યાજની રકમ લખી દઈશું, એટલે કે તમારે દાખલામાં આ વિગત પહેલાં લખવાની છે। ઉપાડ પર વ્યાજ, લતા 2700, ગીતા 1200, પ્રવીણા 1500। 2700, 1200, 1500 સરવાળો થશે 5400। વિદ્યાર્થી મિત્રો, મૂડી પર વ્યાજ ગણતી વખતે દરેક રકમમાં પ્લસ લખ્યું હતું, ઉપાડ પર વ્યાજ ગણતી વખતે દરેક રકમમાં માઇનસનો નિશાન લખીશું। ફરીથી એક વખત, તમારે દાખલો ગણતી વખતે ઉપાડ પર વ્યાજથી દાખલો શરૂ કરવાનો છે। ઉપાડ પર વ્યાજ દાખલામાં જે આપેલું છે એ લખી દેવાનું છે અને દરેક રકમની આગળ માઇનસનું નિશાન લખવાનું છે। હવે સરવાળો 5400 છે। ઉપાડ પર વ્યાજ ગણીએ એટલે નફામાં વધારો થાય, ઉપાડ પર વ્યાજ ગણીએ તો નફામાં વધારો થાય। તો 5400 જેટલો નફામાં વધારો થયો ગણાય, 5400 જેટલો નફામાં વધારો થયો ગણાય। દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, એટલે આપણે એ નફાને 1:1:1ના પ્રમાણમાં વહેંચી દઈશું। 5400ને આપણે 1:1:1ના પ્રમાણમાં વહેંચી દઈશું। તો 5400ને 1:1:1ના પ્રમાણમાં વહેંચીએ, 5400 × 1/3 એટલે લતામાં રકમ આવશે 1800, ગીતામાં રકમ આવશે 1800 અને પ્રવીણામાં રકમ આવશે 1800, સરવાળો 5400। હવે નફામાં વધારો થયો છે એટલે દરેક રકમની આગળ આપણે નિશાન લખીશું પ્લસ। આ રીતે ગણતરી કર્યા પછી હવે આપણે લતાના વિગતનો સરવાળો કરીશું। પ્લસ 1800 − 2700, તફાવતની રકમ આવશે −900। ગીતાની રકમનો સરવાળો કરીએ, +1800 − 1200, એમાં તફાવતની રકમ આવશે 600। પ્રવીણાની રકમનો સરવાળો કરીએ, +1800 − 1500, એમાં રકમ આવશે 300। અને છેલ્લે ડેસ, હવે આપણને ખ્યાલ છે માઇનસ રકમ આવે ત્યાં ઉધાર અને પ્લસ રકમ આવે ત્યાં જમા। લતામાં ઉધાર, ગીતામાં જમા, પ્રવીણામાં જમા। આ ઉધાર અને જમાની રકમ પરથી આપણે ભૂલ સુધારણા નોંધ લખીશું અને એના માટે આપણે આમ નોંધના ખાના પાડીશું, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા। આમ નોંધ લખીશું, લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર ₹900, તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા ₹1600, તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે જમા ₹300। લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર ₹900, ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર જમા ₹600, પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે જમા ₹300। આ રીતે આમ નોંધ લખ્યા બાદ આપણે બાબત જે લખીશું, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ। દાખલા નંબર 9 રકમ જોઈએ। મુકેશ ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદાર છે, તેમની મૂડીનું પ્રમાણ 4:2:3 છે। વિદ્યાર્થી મિત્ર, દાખલામાં મૂડીનું પ્રમાણ આપેલું છે, આપણે નફા નુકસાનના પ્રમાણને ધ્યાનમાં લેવાનું હોય છે, એટલે મૂડીના પ્રમાણને આપણે ધ્યાનમાં લઈશું નહીં। મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35000 મળશે જ, મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે। નફાની વહેંચણી જ્યારે કરીશું ત્યારે મુકેશના ભાગે 35000 નફો મળશે જ એવું ધવલ અને વિનોદે ખાતરી આપેલી છે। પેઢીનો વર્ષનો નફો 90000 છે, પેઢીનો વાર્ષિક નફો 90000 છે, ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો। દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે ભાગીદારો વચ્ચે નફા નુકસાન 1:1:1ના પ્રમાણમાં વહેંચાશે। નફાની વહેંચણી સરખા ભાગે એટલે કે 1:1:1ના પ્રમાણમાં વહેંચાશે। હવે 90000 જે નફો છે એને મુકેશ ધવલ અને વિનોદ વચ્ચે સરખા પ્રમાણમાં એટલે કે 1:1:1ના પ્રમાણમાં વહેંચી દઈશું। એના માટે આપણે કોષ્ટક બનાવીએ, વિગત, મુકેશ, ધવલ, વિનોદ અને કુલ। 90000 જે નફો છે એને આપણે સરખા ભાગે
1:1 प्रमाण में वेची दईसू। मुकेशना भागे आवशे 30,000, धवलना भागे 30,000, विनोदना भागे 30,000, कुल नफो 90,000। आ रीते पहला आपणे वेची दईसू। हवे दाखलानी अंदर सूचना आपी छे के मुकेशने 35,000 नफो मळशे ज, मुकेशने 35,000 नफो मळशे ज एवी खातरी धवल अने विनोदे आपी छे। तो आपणे जोईए मुकेशने मळतो नफो, જ્યારે આપણે નફાની વહેંચણી કરી ત્યારે મુકેશના ભાગે 30,000 જ નફો આવે છે, એટલે કે મુકેશને બીજા 5,000 મળવાપાત્ર છે, મુકેશને બીજા 5,000 મળવાપાત્ર છે। તો મુકેશમાં પ્લસ 5,000 લખીએ, મુકેશમાં પ્લસ 5,000 લખીએ એટલે મુકેશની રકમ થઈ જશે 35,000। હવે મુકેશના જે 5,000 રકમ છે એ કોણ આપશે? તો વિનોદ અને ધવલ આપશે। મુકેશની જે 5,000ની રકમ છે એ ધવલ અને વિનોદ આપશે। ધવલ અને વિનોદ પોતાના નફામાંથી આપશે, પોતાના નફામાંથી આપશે, જે નફાની વહેંચણી કરી છે એમાંથી આપશે। કયા પ્રમાણમાં આપશે? તો નફા નુકસાનના પ્રમાણમાં આપશે, અને નફા નુકસાનના પ્રમાણમાં આપશે એટલે નફા નુકસાનનું પ્રમાણ 1:1 ગણવું, કારણ કે ધવલ અને વિનોદ બે જ ભાગીદાર છે એટલે અત્યારે નફા નુકસાનનું પ્રમાણ 1:1 ગણવું। હવે જે 5,000ની રકમ હતી, જે 5,000ની રકમ હતી એ મુકેશના ભાગે આપણે પ્લસ કરી હતી, મુકેશના ભાગે આપણે પ્લસ કરી હતી, એ 5,000ની રકમ મુકેશને ધવલ અને વિનોદ આપશે 1:1 પ્રમાણમાં। તો 5,000ને આપણે 1:1 પ્રમાણમાં વહેંચી દઈએ તો ધવલે આપવાની રકમ 5,000×1/2 એટલે 2,500, વિનોદે આપવાની રકમ 5,000×1/2 એટલે 2,500। 3,000માંથી ધવલના જે 30,000 છે એમાંથી 2,500 બાદ કરી દઈશું, કારણ કે એ રકમ એણે મુકેશને આપી દીધી। વિનોદના જે 30,000 છે એમાંથી 2,500 રકમ બાદ કરી દઈશું, કારણ કે વિનોદે પણ 2,500ની રકમ મુકેશને આપી દીધી, જેથી મુકેશનો સરવાળો 5,000 થયો હતો। તો હવે આપણે સરવાળા બાદબાકી કરીએ। 30,000 + 5,000 એટલે મુકેશને મળતી રકમ 35,000, ધવલને 30,000 નફો મળતો હતો એમાંથી 2,500ની રકમ મુકેશને આપી દીધી એટલે ધવલને મળતી રકમ હવે થશે 27,500, વિનોદને 30,000 નફો મળતો હતો 2,500 મુકેશને આપી દીધી રકમ એટલે એની રકમ પણ થશે 27,500। હવે દાખલા નંબર 10ની રકમ જોઈએ। રઘુવીરની આખરની મૂડી 80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના 17,800ની અસર આપેલ છે। સૌરોની મૂડી પર વાર્ષિક 6%ના દરે કેટલું વ્યાજ થાય? અહીં આખરની મૂડી આપેલ છે, પરંતુ મૂડી પર વ્યાજની ગણતરી શરૂઆતની મૂડી પર થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપણને જો મૂડી પર વ્યાજ ગણવાનું કહ્યું હોય તો આપણે શરૂઆતની મૂડી પર વ્યાજ ગણવાનું હોય છે, જ્યારે અહીંયા આપણને આખરની મૂડી આપી છે તો એ વિગતોના આધારે આપણે સૌથી પહેલાં શરૂઆતની મૂડી શોધવાની છે। શરૂઆતની મૂડી શોધવા માટે સૂત્ર છે, શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો। શરૂઆતની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો। દાખલામાં આખરની મૂડી આપેલી છે 80,000, દાખલામાં આખરની મૂડી આપેલી છે 80,000, ઉપાડ આપેલો છે 12,500 અને નફો આપેલો છે 17,800। એને આપણે સૂત્રમાં લખીએ, આખરની મૂડી 80,000 પ્લસ ઉપાડ 12,500 એટલે સરવાળો થશે 92,500, માઇનસ નફો 17,800 એટલે શરૂઆતની મૂડી આપણને મળશે 74,700। હવે આપણે શરૂઆતની મૂડી શોધી લીધી છે, મૂડી પર વ્યાજ ગણવા માટે શરૂઆતની મૂડીની જરૂર હતી એટલે મૂડી પર વ્યાજ બરાબર 74,700 શરૂઆતની મૂડી ગુણ્યા મૂડી પર આપણને 6% વ્યાજ ગણવાનું કીધું છે, મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે એટલે 74,700 × 6%, 74,700 × 6% એટલે આપણો જવાબ આવશે 4,482, મૂડી પર વ્યાજનો જવાબ આવશે 4,482। દાખલા નંબર 11ની રકમ જોઈએ। ABC સરખા હિસ્સાના ભાગીદારો છે, સરખા હિસ્સાના ભાગીદારો એટલે 1:1:1 તેમની કુલ મૂડી 4,50,000 છે, મૂડી 4,50,000 છે, મૂડીનું પ્રમાણ આપેલું છે 1:3:2, મૂડીનું પ્રમાણ આપેલું છે 1:3:2, મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે, મૂડી પર વાર્ષિક 9% દરે પેઢી વ્યાજ ચૂકવે છે,
ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 ની રકમ મળે છે. ભાગીદાર સી ને મળતી રકમ મૂડી પર વ્યાજ સહિતની રકમ 73,500 મળે છે. તો એ અને બી ને મૂડી પર વ્યાજ સહિત કેટલા રૂપિયા મળશે એની આપણે ગણતરી કરવાની છે. સૌથી પહેલાં તો આપણને દાખલામાં આપેલી કુલ મૂડી, દાખલામાં આપેલી કુલ મૂડી 450,000 ને 1:3:2 પ્રમાણમાં વહેંચી દઈશું. 1:3:2 પ્રમાણમાં વહેંચી દઈશું. તો ભાગીદારની વિગતો લખી દઈએ, વિગત એ બી અને સી. હવે ભાગીદારની મૂડીને આપણે 1:3:2 પ્રમાણમાં વહેંચીએ તો એના ભાગે આવશે 450,000 × 1/6, એટલે એના ભાગે આવશે 75,000. બીની મૂડી 450,000 × 3/6, એટલે બીને આવશે 2,25,000. અને સીની મૂડી 450,000 × 2/6, એટલે સીની મૂડી આવશે 1,50,000. મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ગણવાનું છે. તો 9% દરે મૂડી પર વ્યાજ ગણીએ 75,000 ના 9%, એટલે રકમ આવશે 6,750. 2,25,000 ના 9%, રકમ 20,250. અને 1,50,000 ના 9%, રકમ 13,500. મૂડી પર વ્યાજની ગણતરી કરી લીધી. હવે સીને નફામાં મૂડી પર વ્યાજ સહિતની કુલ રકમ 73,500 મળશે. સીને રકમ મળશે 73,500. મૂડી પર વ્યાજ સીને મળે છે 13,500 અને કુલ રકમ મળે છે 73,500. તો 73,500 માઇનસ 13,500, 73,500 માઇનસ 13,500 એટલે સીને મળતો નફો થશે 60,000. 73,500 માઇનસ 13,500 સીને નફો મળશે 60,000. હવે વિદ્યાર્થી મિત્રો, સીને મળતો નફો 60,000 છે. નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે, એટલે કે 1:1:1 પ્રમાણમાં હોય તો જેટલો સીને નફો મળે છે એટલો જ એ અને બીને પણ મળે છે. જેટલો સીને મળે છે એટલો જ બી અને એને મળે છે. તો જો સીને 60,000 નફો મળતો હોય તો એને પણ 60,000 મળે અને બીને પણ 60,000 મળે, એટલે વહેંચણી પાત્ર નફો એ બીનો પણ 60,000 60,000, સી જેટલો જ થશે. હવે આપણે એ અને બીને મળતી મૂડી પર વ્યાજ સહિતની રકમ જોઈએ તો આપણે એનું મૂડી પર વ્યાજ ગણ્યું હતું 6,750, એને નફો મળ્યો 60,000, એટલે એને મળતી કુલ રકમ થઈ 66,750. બીને મૂડી પર વ્યાજ મળતું હતું 20,250, એને મળતો નફો 60,000, એટલે બીને મળતી કુલ રકમ થઈ 80,250.